Hello friends, good morning. Are you all fine? Okay. તો આપણે અને આગળના વિડિયોમાં ગોલુ અને તેના ફેમિલી વિશે જોઈ ગયા બરાબર ને? તમને બધાને યાદ છે ને કે ત્યાં સીસોર ઉપર કોણ હતું અને ત્યાં કોણ શું કરી રહ્યું હતું અને કોની પાસે કઈ કઈ વસ્તુઓ હતું બરાબર ને? તમને બધાને બરાબર યાદ રહી ગયું છે બરાબર ને? તો હવે આપણે એને આધારે કેટલાક ક્વેશ્ચન આન્સર લખીશું. તો હું બોર્ડ ઉપર ક્વેશ્ચન લખીશ અને પછી આપણે બધા ભેગા થઈને એના આન્સર લખીશું. તો તમે બધા મને હેલ્પ કરશો ને એના આન્સર લખવામાં? તો હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ચાલો રીડ કરો જોઈએ. કયો ક્વેશ્ચન છે? યસ, હુ હેઝ અ બાસ્કેટ. ચાલો તો એનો આન્સર શું આવશે કહો જોઈએ મને. હુ હેઝ અ બાસ્કેટ? યસ, બોલો જોઈએ. યસ, નેહા બેન હેઝ અ બાસ્કેટ. તો હવે એનો આપણે આન્સર લખી દઈએ કે નેહા બેન હેઝ અ બાસ્કેટ. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે હુ ઇઝ ગોલુસ સિસ્ટર. હુ ઇઝ ગોલુસ સિસ્ટર? તો કહો જોઈએ નેહાબેન. નો, નેહાબેન તો કોણ છે? એના મધર છે. ગોલુસ સિસ્ટર. યસ, પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. તો એ હવે આપણે લખી દઈએ કે પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. હવે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ કે હુ હેઝ અ ન્યૂઝપેપર. ચલો કહો જોઈએ, હુ હેઝ અ ન્યૂઝપેપર? યસ, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. ક્વેશ્ચન રીડ કરો કે વોટ ઇઝ રોહિતભાઈ ડુઈંગ. વોટ ઇઝ રોહિતભાઈ ડુઈંગ? યસ યસ, સ્પીક લાઉડલી. યસ, રોહિતભાઈ ઇઝ રીડિંગ. યસ યસ, બોલો જોઈએ. યસ, રોહિતભાઈ ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર. યસ યસ, સ્પીક લાઉડલી. યસ, રોહિતભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો આપણે લખી દઈએ કે રોહિતભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો જોઈએ કે હુ ઇઝ લિસનિંગ to the news. Who is listening to the news? Yes, Neha Ben is listening to the news. Very good. Neha Ben is listening to the news. ચાલો હવે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ કે આર ધેર એપલ્સ ઇન ધ બાસ્કેટ. શું કીધું છે? આર ધેર એપલ ઇન ધ બાસ્કેટ? તો શું આવશે? યસ યસ, ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. શું આવશે? યસ, ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ચાલો હવે નેક્સ્ટ જોઈ લઈએ કે હુ હેઝ અ બોલ. તો શું આન્સર આવશે કહો જોઈએ. હુ હેઝ અ બોલ? યસ, પિંકુ હેઝ અ બોલ.
Pinku has a ball. ચલો હવે આગળ જોઈએ કે વેર ઇઝ ગોલુસ ફેમિલી. તમને ખબર જ છે ક્યાં છે. યસ, ગોલુસ ફેમિલી ઇઝ અંડર સી. સો તો આપણે લખી દઈએ ગોલુસ ફેમિલી ઇઝ અંડર સી શોર. ચલો આગળના ક્વેશ્ચન જોઈએ કે આર ધેર બલૂન્સ ઓન ધ સી શોર. યસ, સો સે યસ ધેર આર બલૂન્સ ઓન ધ સી શોર. ચલો હવે આગળ જોઈ લઈએ કે હુ આર પ્લેઇંગ ક્રિકેટ. કોણ રમી રહ્યું છે ક્રિકેટ. યસ, ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. સો ફ્રેન્ડ્સ, તમને બધાને ક્વેશ્ચન એ ક્વેશ્ચન તો ખબર જ છે, પણ એના આન્સર પણ તમને લખતા આવડી ગયા બરાબર ને. તો હવે તમારે ટેક્સ્ટબુકમાં તમે જાતે જાતે લખશો ને આન્સર. ઓકે, હવે આપણે કેટલાક આ એક્ટિવિટીના આધારે કેટલાક ટ્રુ ફોલ્સ જોઈ લઈએ બરાબર ને. તો હવે બધા એનો જવાબ મને આપશો ને. ઓકે, હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. ચાલો પહેલું આપણે રીડ કરીશું કે રોહિતભાઈ ઇઝ ગુરુસ ફાધર. રોહિતભાઈ ઇઝ ગુરુસ ફાધર. ચાલો શું આવશે, ટ્રુ ઓર ફોલ્સ. યસ, ટ્રુ. એટલે આપણે લખીશું ટ્રુ. ચાલો હવે આગળનું જોઈ લઈએ કે નેહાબેન હેઝ અ બાસ્કેટ. નેહાબેન હેઝ અ બાસ્કેટ. શું આવશે, ફોલ્સ. નો, યસ, ટ્રુ. ચાલો હવે નેક્સ્ટ જોઈ લઈએ. ધેર ઇઝ અ બલૂન મેન ઓન ધ સી શોર. ધેર ઇઝ અ બલૂન મેન ઓન ધ સી શોર. યસ, ટ્રુ. ચલો હવે નેક્સ્ટ જોઈ લઈએ કે પિંકુ હેઝ અ બાસ્કેટ. શું આવશે, યસ, ફોલ્સ. ચલો, ગોલુ હેઝ અ બેટ. શું આવશે, યસ, ટ્રુ. ચલો હવે આગળ જોઈ લઈએ કે ધેર આર ઓરેન્જ ઇન ધ બાસ્કેટ. ધેર આર ઓરેન્જ ઇન ધ બાસ્કેટ. શું આવશે, શું છે બાસ્કેટમાં. એપલ. એટલે આ સેન્ટેન્સ કેવું થશે, ફોલ્સ. ચલો હવે આગળ જોઈ લઈએ કે ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ફૂટબોલ. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ફૂટબોલ. ટ્રુ આવશે કે ફોલ્સ આવશે. યસ, શું આવશે, ફોલ્સ. તો આપણે નેક્સ્ટ પીરિયડમાં નવું શીખીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.